विकेट, अच्छी गेंद थी, स्क्वायर कट मारना चाहते थे, चूके व्हाइट बॉल का इशारा, ओवर दी गई, फुल टॉस बना इस गेम को, अच्छा पार की तरफ खेल दिया एक रन का और इजाफा, बेहतरीन फील्डिंग यहाँ पे गेम करेंगे दाहिने हाथ के बल्लेबाज और आइटम ओवर विकेट गेम पर, अच्छी गेंद थी, गेम को स्क्वायर कट मारना चाहते थे, बल्ले के बीच हिस्से में लगती है, फिर एक बार अच्छा करके फील्डर ने गेम को उठाया, हालांकि दूसरे रन के लिए निकल पड़े दोनों बल्लेबाज, दो रन का और इजाफा, स्कोर आगे बढ़ता है। इसी के साथ ये 10 ओवर समाप्त हो चुके हैं, 10 का ये आखिरी जीतेन का ये आखिरी ओवर होगा, 10 ओवर समाप्त हो चुका है और मारना चाहते थे, हालांकि सीधे मिड ऑन के पिलर के हाथ में और सातवें विकेट का पतन, बेहतरीन कैच लिया महावीर ने और सातवें विकेट का पतन साफ 11 का, ने कैच लपका है नए बल्लेबाज, बल्लेबाज का नाम राइटम ओवर विकेट गेम करते हो जाए हाथ के बल्लेबाज को, अच्छी गेंद थी, अपनी जगह पे खड़े खड़े मारना चाहते थे, बल्ले के निचले हिस्से में लगती हुई गेंद, थर्डमैन की दिशा, ओवर विकेट गेम करते हो जाए हाथ के, फिर एक बार रिवर्स हिट मारना चाहते थे क्योंकि हर गेंद में लगती हुई गेंद મારું નામ અનિલ વસંતભાઈ ગૌતમ છે, નડિયાદ બાર ની પ્રમુખ તરીકે મારી જવાબદારી છે, નડિયાદ બાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પછી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે, જેમાં વકીલો કોર્ટના સ્ટાફ તથા જજીસની વચ્ચે ટોટલ 22 ટીમો આવેલી અને જેમાંથી નડિયાદના વકીલોની 11 ટીમો હતી, એક જજીસ સાહેબોની ટીમ હતી અને 3 સ્ટાફની ટીમ હતી અને નડિયાદ સિવાયના વસો છે, માતર છે, કપડવન છે, એવી જુદા જુદા તાલુકામાંથી ટીમો થઈને કુલ 22 ટીમોએ ભાગ લીધેલું અને આ ટુર્નામેન્ટ માત્ર માત્ર વકીલો જજીસ અને સ્ટાફ વચ્ચે રમાડવામાં આવેલી, જેમાં નડિયાદ બારની જે મુખ્ય ટીમ વિવેકાનંદ 11 છે એ ચેમ્પિયન બનેલી અને ફાઇનલ ટીમ છે તો એ તાલુકા બાર અને નડિયાદ વિવેકાનંદ બાર વચ્ચે રમાયેલી, જેમાં વિવેકાનંદ બાર ચેમ્પિયન બનેલી અને આજે બહુ જ સારા ઉત્સાહ પૂર્ણ વાતાવરણમાં છેલ્લા ઘણા વર્ષો પછી ટુર્નામેન્ટ રમાય છે, ક્રિકેટનું આયોજન થયું છે, જેમાં નડિયાદ બારના સ્ટાફથી લઈને વકીલથી લઈને જજીસ સાથે બધા લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો, ટુર્નામેન્ટમાં ખાસા વકીલોએ પોતે પોતાનો કિંમતી સમય આપીને ફાળા સ્વરૂપે કે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ખૂબ સારો સહકાર આપ્યો છે, તમામ લોકોનો હું દિલથી આભાર માનું છું અને ભવિષ્યમાં અમે હોઈએ કે ના હોઈએ પણ અમારા પછી જે પણ પ્રમુખ તરીકે ઉપપ્રમુખ તરીકે આવે આ ટુર્નામેન્ટને વર્ષો સુધી આગળ ધપાવે અને આ જ રીતે સારી રીતે ટુર્નામેન્ટ રમાડે એવું હું મારી ઈચ્છા છે અને હું ટુર્નામેન્ટમાં જેણે જેણે સહકાર આપ્યો છે તમામનો દિલથી આભાર માનું છું. જય હિન્દ, ભારત માતા કી જય.